तापी जिला व्यारा सोनगढ़ ने जोड़ता रोड ना बांधल टोल नाका द्वारा स्थानिक वाहनों पास थी टोल टेक्स वसूल स्थानिक रहीशों में भारी नाराजगी जोवा मळी रही छे। व्यारा अने सोनगढ़ प्रजा द्वारा मांडल टोल नाका पर स्थानिक वाहनों ने मुक्ति आपवामां आवे ते माटे घणा महीनाओं थी लड़त चलावामां आवी रही छे। जो कि आ प्रश्ननुं कायमी निराकरण नहीं आवता स्थानिक प्रजा स्थानिक वाहन चालकोमां नाराजगी जोवा मळी रही छे। माटे सरकार द्वारा मांडल टोल नाका पर वसूलवामां आवता टोल टेक्सनो विवादनो कायमी निराकरण करवामां आवे तेवी मांगणी स्थानिक प्रजामां उठवा पामी छे। હવે અત્યારે હાલમાં ટોલ નાકાનો પ્રશ્ન આપણે તાપી જનતા જાણે છે કે ખૂબ જોરશોરથી ચાલે છે અને અત્યારે જ ટોલ નાકામાં જે ઉપેન્દ્રભાઈ ચૌહાણ જે મેનેજર છે એમના વિરુદ્ધ અત્યારે 2011 મહિનામાં જ FIR કરવામાં આવેલી છે। દોઢ માસ ઉપરાંત વીતી ગયો છે પરંતુ પોલીસે એમને ધરપકડ કરવાની કોઈ કાર્યવાહી કરી નથી તાપી પોલીસે। અને અત્યારે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે હાઈવે ઓથોરિટી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે તે મુજબ આપ સૌ જોશો તો લોકલ પીપલને આવવા જવા માટે સર્વિસ રોડ પ્રોવાઈડ કરવાની ફરજિયાત હોય છે, પરંતુ એ ઇલિગાલિટી જ્યારથી ટોલનાકું આવ્યું છે ત્યારથી એ ઇલિગાલિટી ચાલી રહેલી છે। અત્યારે જ તાજેતરમાં એક કેરળ હાઈકોર્ટનું જજમેન્ટ પણ આવ્યું છે કે જેમાં જે અકસ્માતમાં હાઈવે ઓથોરિટીમાં હાઈવેના જગ્યાએ જે અકસ્માત થાય છે જેમાં મરણ લોકોનું થાય છે નિપજે છે તો તેમાં પણ કલેક્ટર સાહેબ જવાબદાર નિમ્યા છે અને એ બાબતો પણ ધ્યાને રાખીને હું પબ્લિકને હું એટલું કહેવા માગું છું કે જ્યારે આવી રીતના અકસ્માત થાય છે ત્યારે હાઈવે ઓથોરિટીને અને એ લોકોને પણ તમે આરોપી તરીકે જોડો કે એ લોકોની બેદરકારીના લીધે જેમ કે ખાડા પડી ગયેલા હોય પછી રોડ સ્લીપી થઈ ગયા હોય રોડનું સમારકામ કરાતું ના હોય અને એના કારણે જે અકસ્માત થાય છે તેનું કારણ પણ આ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ છે। જેથી અને આજે અત્યારે હાલમાં 82% આદિવાસી વિસ્તાર છે તેમાં આજે વ્યારાનો સોનગઢનો જે ટોલ છે તે ખૂબ જ મોટા રકમ અને 300-300 ને 600-600 રૂપિયા વસૂલવામાં આવે છે। તો જ્યારે આ રીતના પબ્લિકની સાથે અન્યાય કરી રહ્યા હોય તો તે વખતે સિસ્ટમે પણ એને જોવાની જરૂર છે અને અહીંયાનું તંત્ર પોલીસ તંત્ર કહો કે અત્યારે આપણે આ અત્યારે કચેરીમાં ઊભા છે તે તંત્ર કહો કોઈ જગ્યાએ પબ્લિકના હિત માટે કોઈ કાર્યવાહી થઈ હોય એવું દેખાઈ રહ્યું નથી। અને ખાસ મુદ્દો પોલીસો માટે આવવા જવાનું ફ્રી ક્યાં લખ્યું છે કાયદામાં? ટોલ પર ફ્રી લખ્યું છે, તેમ છતાં પણ પોલીસો જ્યારે એમની પોતાની અંગત ગાડી લઈ જાય છે અને આઈડેન્ટિટી કાર્ડ બતાવે છે તો ત્યારે પોલીસોને કેમ જવા દે છે આ ટોલનાકામાંથી? તો શું આ જે ટોલનાકાના મેનેજર છે એ પોલીસના પ્રભાવમાં કે પોલીસના બીકના કારણે એમને જવા દે છે? તો શું આ પોલીસના પબ્લિક જે છે માણસો જે છે એની ફેમિલી સાથે જાય છે તો શું એ જનરલ પબ્લિક નથી? તો આ જનરલ પબ્લિક બધા જ છે। તો મારું એવું કેવું છે કે તમામ તાપી જિલ્લાની જનરલ પબ્લિકને 20 કિલોમીટરના એરિયામાં આવતી તમામ ગાડીઓને ફ્રી કરવું કાયદેસર છે અને આ જે ખોટી રીતે જે ટોલનાકાનો મેનેજર આખુદશાહી ચલાવી રહ્યો છે એ બંધ થવું ખૂબ જ જરૂરી છે અને એ બંધ આપણે બધાએ મળીને કરીશું એવી મારી બધાને નમ્ર અરજ છે। ધેટ્સ ઓલ।